जय स्वामीनारायण श्री सत्य प्रकाश विद्यापीठ द्वारा आप ऑनलाइन लेक्चर में आपको हार्दिक स्वागत करू छु। बाळको આજનો વિષય છે ચિત્રકામ। ચિત્રકામ માં શું કરશું બાળકો? આપણે તમારી બુક માં પાછળના પેજ સાવ કોરા છે, તમારે ચિત્રની માં શીખવા છે ને બાળકો, તો આજે હું તમને ઘરનું ચિત્ર દોરતા શીખવાડીશ। એનો બાળકો તો તમારે મારી સાથે જ ઘરનું ચિત્ર પેજ નંબર છે 20। ચાલો બાળકો મારી સાથે વાળો જોઈએ। બગડે મીને 20, બગડે મીને 20, તો 20 નંબર નું પેજ તમારે કોરવું આપેલું છે। આ રીતે પેજ નંબર છે 20 અને એમાં મનપસંદ હસ્તકામ કરવાનું છે, એટલે કે તમે ચિત્ર પણ દોરી શકો। બરોબર બાળકો, તો આજે આપણે ચિત્ર દોરશું એમાં, અને પછી તમારે એમાં કાગળથી રંગબેરંગી કાગળ હોય ને ક્રાફ્ટ પેપર, એમાંથી તમારે ઘર ઉપર ઈ કાગળ લગાવવાના છે। તો ચાલો બાળકો પહેલા આ રીતે સરસ મજાની મોટી બાજુમાં બેસાડવાના, આડી લીટી કરો જોઈ, પછી આ રીતે એક ત્રાસી લીટી અને આ બાજુ પણ ત્રાસી લીટી। બરોબર બાળકો, હવે આ લીટી ત્રાસી હોય એ બેને આપણે જોડી દેવાની, પછી આ બાજુ ત્રાસું કરી આ રીતે ત્રિકોણ કરી નાખવાનું। બરોબર, હવે આ એક ઊભી લીટી બાજુમાં, બીજી ઊભી લીટી અને એની બાજુમાં ત્રીજી, એટલે કે ત્રણ લીટી થશે। લીટી એક જ સરખી કરવાની સરસ મજાની, અને પછી આ રીતે આડી લીટી કરી રાખવાની। તો તમારે શું કરવાનું બાળકો, પહેલા મમ્મીને બાજુમાં બેસાડવાના, તમને જો ક્રાફ્ટ પેપર નું કટિંગ કરતા સરખું ન આવે તો મમ્મીને કહેવાનું પહેલા આ રીતે કટિંગ કરી દે। તો આ છે ઘરના નળિયા, તો નળિયા કેવા કલરના હોય બાળકો, કેસરી કલરના કેવા હોય, તો મમ્મીને કહેવાનું કેસરી કલરનો કાગળ લે અને એનું આ રીતે પહેલા કટિંગ કરી દે, પછી તમારે કાગળનું શું કરવાનું ચોટાડી દેવાનું। પછી છે આ ત્રિકોણ, તો એમાં તમારે તમને જે મનપસંદ કલર હોય એવો ત્રિકોણ આગળ કાપી લઈને દુધિયા કલર આયા ચોટાડી દેવાનો। પછી છે આ લંબચોરસ, આટલું વધ્યું લંબચોરસ, તો કાગળનું લંબચોરસ કટિંગ કરવાનું, તમને ઘરની દિવાલો જે મનપસંદ કલર તમને તમે યુઝ કરી શકો, તમને જે કલર વધારે ગમતો હોય લાઈટ કલર નો ઉપયોગ કરો તો વધારે સારું લાગે, તો લંબચોરસ કટિંગ કરીને એના ઉપર ચોટાડી દેવાનું। પછી આ મોટી દિવાલ છે, તો મોટી દિવાલમાં ઘર છે એવું આપણે કટિંગ કરવું પડે ને બાળકો, તો મમ્મીને કહેવાનું કટિંગ કરી દે પછી ચોટાડી દેવાનું। પછી હવે એની અંદર કાગળ ચોટી ગયા પછી પેલા એક ઊભી લીટી, પછી અહીંથી બીજી ઊભી લીટી, આની અંદર તમારે અલગ કાગળ ચોટાડવાનો, કારણ કે આ ઘરનો દરવાજો છે, તો આ આ એક કાગળ ચોટી ગયો પછી આની અંદર ઉપર બીજો કાગળ તમારે ચોટાડવાનો। પછી અહીંયા એની બારી, તો નાના નાના વેસ્ટ કાગળ હોય ના હોય એમાંથી તમારે બારી બનાવી નાખવાની, તો એની અંદર કાળો કલર હોય તો વધારે સારું, તો ચોરસ બે આવી રીતે કરતા કરી નાખવાના અને બારીમાં ચોટાડી દેવાના। આ રીતે તમારે ઘર બનાવવાનું છે। હવે આઈના અહીંયા ઘરના પગથિયા ભરીશું, તો પેલા એક લીટી પછી બીજી લીટી, પછી આ રીતે આડી લીટી કરવાની, આ લીટી થોડી લાંબી કરીને આ રીતે આડી લીટી, પછી પાછી આ લીટી લાંબી કરવાની અને અહીંથી આ લીટી, આ રીતે પગથિયા। તો એમાં પણ તમારે શું કરવાનું બાળકો, કાગળ આ રીતે મૂકીને કહેવાનું કટિંગ કરી દે અને ચોટાડી દેવાનું। પછી બાજુમાં શું કરવાનું, જગ્યા તો છે બાળકો, નાનું ચિત્ર દોરજો આની, તમને સરસ બધું મજાનું આવડે। પછી આ રીતે એની બાજુમાં ઝાડ દોરવાનું, તો મમ્મીને કહેવાનું તમને જો ન ફાવે તો મમ્મીને કહેવાનું ડ્રોઈંગ કરી દે અને આ રીતે એનું કટિંગ કરી નાખવાનું। બરોબર, તો કાગળનું કટિંગ, ઝાડનું થડ કેવા કલરનું હોય, કોફી કલરનું, તો આમાં તમારે કોફી કલરનો ઉપયોગ કરવાનો છે। પછી આ
ત્રીજો આ થઈ ગયું તમારું ઝાડ આ રીતે તમારે મમ્મીને કહેવાનું બોર્ડ કટિંગ કરીને તમારે એના ઉપર લીલા કલરનું કારણ કે ઝાડના પાન કેવા હોય બાળકો લીલા કલરનું આમાં કોફી કલર અને ઉપર તમારે લીલા કલરનો કાગળ ચોટાડવાનો છે તો અહીંયા પણ એક આપણે બારી કરી નાખશું એમાં પણ તમારે ચોરસ કાળા કલર કલરનો જે તમે પેપર કીધું એ તમારે કટિંગ કરીને બારીમાં ચોટાડી દેવાનું સાવ સેલું ચિત્ર છે બાળકો તમને આવડે એવું છે એટલે સાવ સેલું કર્યું છે તો આના ઉપર તમારે ક્રાફ્ટ પેપરથી કટિંગ કરીને કાગળ ચોટાડીને પેલા દોરવાનું છે ઘર અને પછી એના ઉપર કાગળ ચોટાડીને સુશોભન સરસ મજાનું કરવાનું છે તો આ છે હસ્તકામ ચિત્રકામ ને હસ્તકામ કીધું છે હસ્તકામમાં આ તમારે કરવાનું છે હસ્તકામમાં પાછળના પેજ બે ત્રણ કોરા છે તો એમાં તમારે તમને જે ચિત્ર ગમે એ ચિત્ર ઉપર તમારે ક્રાફ્ટ પેપર હોય અથવા તમારા મમ્મી જાતના ચોટાડે છે એ કરી શકો હોળી જુદી જુદી જાતની તમને હોળી બનાવી ગમતી હોય તો હોળી બનાવી શકો આ રીતે એક પેજ મેં કરેલ છે હવે આપણે આગળના પીરિયડમાં તમને બીજું પેજ પણ કેટલા ફૂલ પેજ છે ત્રણ ચાર પેજ છે આપણે કોરા છે તો એક પેજ આજે થઈ ગયું હવે અગાઉના વિડીયોમાં હું તમને બીજું પેજ કરતા શીખવાડીશ તો સરસ મજાનું ચિત્ર તમારે દોરવાનું અને એની અંદર કાગળ પૂરવાના છે એટલે કે કાગળનું કટિંગ કરવાનું મમ્મીને કહેવાનું કે ગોલ અથવા ગમથી ચોટાડવામાં તમને મદદ